अगर हम अभी भी गोरों के दबाव में होते या गोरे हम पे राज कर रहे होते तो हम अभी जैसे जी रहे हैं वैसे नहीं जी पाते। पहले जैसे हम उनके दबाव में थे तो उनको हमको लगान चुकाना पड़ता था, तो आज भी हम उनके लगान ही चुका रहे होते। स्वतंत्रता दरेक व्यक्ति ने दरेक देश ने खूब ज गमती हुई है। सबके थॉट्स अलग अलग होते हैं, सबके फ्रीडम्स अलग अलग होती है। फ्रीडम्स के नाम पे हम कुछ भी बोल सकते हैं, फ्रीडम के नाम पे हम प्राइम मिनिस्टर को भी कॉन्टेक्ट कर सकते हैं। અત્યારે આપણે ભારતમાં કેટલી સરસ આઝાદી છે, કોઈ પણ વ્યક્તિ લોકશાહીની ઢબે જીવી શકે છે, ફરી શકે છે, એને કોઈ તકલીફ નથી પડતી। જો આપ એક સોને કી ચિડિયા બોલા જાતા થા તે મીડિયા કો, વો આજ ભી હૈ, પર વો કુછ લોગો કે લિયે હૈ જો એક બુદ્ધિમતા કો પ્રસ્તુત કરતે હૈ, જિનકા એક વાઇઝ લેવલ હૈ અલગ સે। નમસ્કાર દર્શકો, હું વૈષ્ણવી પાઠક વાઇબ્સ ઓફ ઇન્ડિયામાંથી। ચલો જાણીએ આઝાદી એટલે શું। આઝાદી એટલે આમ તો સ્વતંત્રતા કહેવાય, અને સ્વતંત્રતા દરેક વ્યક્તિને દરેક દેશને ખૂબ જ ગમતી હોય છે। આઝાદી કા મતલબ આજ હમ જો અપની ઈચ્છા અનુસાર કામ કર રહે હૈ વો હમારે લિયે આઝાદી હૈ। સિચ્યુએશન્સ બહાર કે કન્ટ્રીઝ મેં ચલ રહે હૈ, ઇન્ડિયા ઇઝ અ મોસ્ટ પ્રોમિનેન્ટ, બહોત કુછ ડિફર કરતા હૈ। સબકે થોટ્સ અલગ અલગ હોતે હૈ, સબકે ફ્રીડમ્સ અલગ અલગ હોતી હૈ। ફ્રીડમ્સ કે નામ પે હમ કુછ ભી બોલ સકતે હૈ, ફ્રીડમ કે નામ પે હમ પ્રાઇમ મિનિસ્ટર કો ભી કોન્ટેક્ટ કર સકતે હૈ, જબકિ અધર સિટીઝ મેં યે ફેસિલિટીઝ નહીં હોતી હૈ। અત્યારે આપણે ભારતમાં કેટલી સરસ આઝાદી છે, કોઈ પણ વ્યક્તિ લોકશાહીની ઢબે જીવી શકે છે, ફરી શકે છે, એને કોઈ તકલીફ નથી પડતી। આજે આ જ પરિસ્થિતિ બાંગ્લાદેશની છે, કેટલી બધી ત્યાં તકલીફો છે આઝાદ હોવા છતાં પણ। અગર હમ અભી ભી ગોરો કે દબાવ મેં હોતે યા ગોરે હમ પે રાજ કર રહે હોતે તો હમ અભી જૈસે જી રહે હૈ વૈસે નહીં જી પાતે। પહેલે જૈસે હમ ઉનકે દબાવ મેં થે તો ઉનકો હમકો લગાન ચુકાના પડતા થા, તો આજ ભી હમ ઉનકે લગાન હી ચુકા રહે હોતે। આપણો દેશ એકદમ સલામત છે અને આપણે સ્વતંત્ર રીતે મુક્ત રીતે ફરી શકીએ છીએ। આઝાદીનો એ જ સાચો અર્થ છે કે દરેક લોકો એને એન્જોય કરી શકે મુક્ત રીતે। આઝાદી કા મતલબ હૈ કિસી કો હાનિ પહોંચાય વિના અપની સ્વતંત્રતા સે આપ જીઓ, ઉસકો આઝાદી, ઓર બિના કિસી રોકટોક કે આપ ઘૂમો ફિરો, ખાઓ પીઓ, અપની ફેમિલી કે સાથ, ફ્રેન્ડ્સ કે સાથ ટાઈમ બિતાઓ, વો હમારે લિયે આઝાદી હૈ। ઓર બહોત સારે રીઝન્સ હૈ જિસકે લિયે ઇન્ડિયા પ્રેફરેબલ હૈ। આપકા ટુરિઝમ હૈ, આપકી નોલેજ હૈ, જો આપ એક સોને કી ચિડિયા બોલા જાતા થા તે ઇન્ડિયા કો, વો આજ ભી હૈ, પર વો કુછ લોગો કે લિયે હૈ જો એક બુદ્ધિમતા કો પ્રસ્તુત કરતે હૈ, જિનકા એક વાઇઝ લેવલ હૈ અલગ સે, જો બહોત એક ઊંચે મકામ પે હૈ, પર હર એક શખ્સ કી એક નોલેજ હૈ વો સબ કે લિયે ડિફર કરતી હૈ। વો નોલેજ જિનકે પાસ હૈ ઉનકે લિયે તબ ભી ફ્રીડમ થી, વો નોલેજ આજ જિનકે પાસ હૈ ઉનકે લિયે આજ ભી ફ્રીડમ હૈ। તો ઇટ્સ ઓલ અબાઉટ યોર નોલેજ, યોર એકનોલેજમેન્ટ। તો આ હતા લોકોના વિચાર આઝાદીને લઈને। તમે તમારા વિચાર અમને જરૂરથી જણાવજો કોમેન્ટ સેક્શનમાં, અને અમારી ચેનલ વાઇબ્સ ઓફ ઇન્ડિયાને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।